આજે આપણે બનાવીશું એક બીજી ફરાળી વાનગી આ વાનગી બનાવવી ખૂબ જ સહેલી છે અને આ વાનગી છે સાબુદાણા વડા તમે ઉપવાસ ના કર્યો હોય તો પણ આ વાનગી બનાવીને ટેસ્ટ કરશો તો તમને આ વાનગી ખૂબ જ પસંદ પડશે મિત્રો ઓછું મુકતા રહેશે ને સ્વાગત છે તમારું આપણા ગુજરાતી કિચનમાં તો ચાલો શરૂ કરીએ સાબુદાણા વડા બનાવવા માટે આપણે સૌથી પહેલાં દોઢ કપ જેટલા સાબુદાણા વડાને પાણી વડે ધોઈ લઈશું આ રીતે બરાબર ધોઈ લેવાના જેથી પાણી બધું સફેદ થઈ જશે અને હવે આ પાણીને આપણે નીકાળી લઈશું ત્યાર પછી બે કપ જેટલું આમાં પાણી નાખીને આ સાબુદાણાને અંદાજે ચારથી પાંચ કલાક માટે પલાળીને મૂકી રાખવાના છે આનાથી આપણા સાબુદાણા સરસ પોચા થઈ જશે અંદાજે પાંચ કલાક થઈ ગયા છે તો હવે તમે જોઈ શકો છો કે સાબુદાણા સરસ એવા પોચા થઈ ગયા છે તો હવે આ સાબુદાણાને આપણે ઝારામાં લઈ લેવાના જેથી આની અંદરથી પાણી બધું નીકળી જાય અથવા તો તમે કોઈ કાણાવાળા વાસણની અંદર લઈ લેશો તો પણ ચાલશે બસ આપણે આની અંદરથી બધું પાણી નીકાળી લેવાનું છે હવે આ સાબુદાણાને આમને આમ ઝારામાં મૂકી રાખવાના જેથી આ સાબુદાણાની અંદરથી બધું પાણી નીકળી જાય અને બરાબર કોરા થઈ જાય પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણા સાબુદાણા સરસ એવા કોરા થઈ ગયા છે તો હવે આપણે આ સાબુદાણાને એક બાઉલમાં લઈ લેશું મિત્રો મેં આ સાબુદાણાની અંદરથી અડધા સાબુદાણાનો જ ઉપયોગ કર્યો છે કેમ કે આપણે બીજા વધેલા સાબુદાણાને સાઈડમાં મૂકી દઈશું અને આ સાબુદાણામાંથી આપણે સાબુદાણા ખીચડી બનાવીશું અને તે વિડીયો તમને થોડાક દિવસો પછી મળી જશે હવે આની અંદર ઝીણા સમારેલા બે લીલા મરચાં નાખીશું લીલા મરચાં નાખ્યા પછી એક લીંબુનો રસ નાખી દઈશું ત્યાર પછી અડધી ચમચી જેટલું જીરું નાખીશું જો તમે વ્રતમાં જીરું ના ખાતા હો તો જીરું નહીં નાખશો તો પણ ચાલી જશે જીરું નાખ્યા પછી થોડીક ઝીણી સમારેલી કોથમીર નાખવાની છે કોથમીર પછી અડધી ચમચી જેટલું વ્રતમાં વપરાય તે મીઠું નાખવાનું છે એટલે કે આપણે સિંધવ મીઠું નાખવાનું છે કેમ કે આ મીઠું સ્પેશિયલી વ્રતની અંદર વપરાય છે મીઠા પછી એક મીડિયમ સાઇઝનું બાફેલું બટાકું લઈશું અને હવે આ બટાકાને છેણી વડે આ રીતે ઝીણું કરી લેવાનું છે હવે આ બધાને બરાબર મેળવી લઈશું હવે આની અંદર આપણે શેકેલી સિંગનો ભૂક્કો નાખીશું અને આ ભૂક્કો આપણે અત્યારે બે ચમચી જેટલો નાખીશું જો તમારે આ ભૂક્કો બનાવવો હોય તો તમારે એક ફ્રાય પેન લેવાનું અને તેની અંદર કાચી સિંગ નાખી દેવાની અને ત્યાર પછી સિંગને ચારથી પાંચ મિનિટ બરાબર શેકી લેવાની અને ગેસને એકદમ મીડિયમ ફ્લેમ પર રાખવાનું પાંચ મિનિટ પછી તમારે ગેસને બંધ કરી લેવાનું અને પછી સિંગને ઠંડી થવા દેવાની જ્યારે સિંગ ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે આને મિક્સરના જગમાં નાખીને બરાબર રચકચરું પીસી લેવાનું તો આપણો આ સિંગનો ભૂક્કો તૈયાર થઈ જશે જો તમને આ મિશ્રણ પાતળું વધારે લાગતું હોય તો તમે થોડોક વધારે સિંગનો ભૂકો ઉમેરી શકો છો હવે આ બધા મેં બરાબર મિક્સ કરીને તૈયાર કરી લીધું છે તો હવે આપણે આની અંદરથી સાબુદાણા વડા બનાવીશું તો તે માટે હાથની એક હથેળીની ઉપર તેલ લગાવવાનું અને ત્યાર પછી આમાંથી એક લોયો લઈશું અને વડું બનાવવાનું આ રીતે ઘોળ કરીને ઉપરથી દબાવી દેવાનું જેથી સરસ વડું તૈયાર થઈ જશે હવે આ રીતે બધા વડા તૈયાર કરી લઈશું અને એક પ્લેટમાં મૂકતા જઈશું આપણા બધા સાબુદાણા વડા તૈયાર છે તો હવે આ તરફ મેં તેલને ગરમ કરવા માટે પહેલાથી જ મૂકી દીધું હતું હવે આ બધા વડાને એક એક કરીને તેલમાં તળવા માટે નાખી દઈશું હવે આ એક સાઈડને બરાબર લાલ થવા સુધી ચડવવાની છે એટલે કે અંદાજે એકથી બે મિનિટ સુધી એક સાઈડને ચડવીશું

આ રીતે પલટાવી પલટાવીને બધી બાજુએથી સરસ લાલ થવા સુધી ચડવીશું આપણા સાબુદાણા વડા બધી સરસ એવા થઈ ગયા છે તો હવે હવે આ આ એક પ્લેટમાં સાબુદાણા વડાને ફરાળી આંબલીની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરીશું મિત્રો આ વિડીયોના પછી આ ફરાળી બે પ્રકારની ચટણીઓનો વિડીયો આવવાનો જ છે તો તમે તે વિડીયોને જોઈને આ ચટણીઓ બનાવતા પણ શીખી શકો છો અને આ બંને ચટણીઓને મેં સ્પેશિયલી શ્રાવણ માસમાં વ્રતમાં ખાઈ શકાય તે રીતે બનાવી છે માટે તમે તે ચટણીઓ વ્રતની અંદર પણ ખાઈ શકશો તમે વ્રત કર્યું હોય કે પછી ના કર્યું હોય એકવાર આ સાબુદાણા વડા મારા કહેવા પર ઘરે બનાવીને ટેસ્ટ કરજો અને ત્યાર પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર્સ સાથે વોટ્સઅપ અને ફેસબુક પર શેર કરવાનું ના ભૂલતા અને આવા વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં